अंकलेश्वर ना आंबोली रोड ऊपर आवेल नगरपालिका संचालित सुकावली मा अंकलेश्वर नगर माथी निकलतो कचरो अगाउ नगरपालिका द्वारा ज बाळवामा आवतो हतो अने जेने परिणामे स्थानिक रहीशो मा आ अंगे भारे उकळाट अने विरोध हतो। सुकावली ने कारणे पारावार दुर्गंध सहन करवी पड़ती हती तेमज नगरपालिका कचरानो निकाल करवामा पण निष्फळ निवडी हती। दरम्यान अंकलेश्वर नगरपालिकाना उत्साही सैनिटेशन विभागना चेयरमैन निलेश पटेले सुकावली में एकत्र थता रोजना अंदाजे 30-40 टन कचराना नियमन माटे मोरली थी श्री तुलसी चेरिटेबल ट्रस्ट ने आ अंगेनो इजारो अपायो होवानुं जणाव्युं हतुं। आ इजारेदार जमा थयेल कचरानुं वर्गीकरण करी तेने खातर बनावती कंपनीओ सुधी पहोंचाडशे। प्रति मास आ इजारेदार संस्था नगरपालिकाने रूपिया 15,000 चुकवशे तेम जणाव्युं छे। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા એનો ઇજારો આપવામાં આવેલો છે। એ ઇજારો આપવાથી જે આજુબાજુના જે રહીશો છે એમનો પહેલામાં પહેલો પ્રશ્ન હલ થઈ જશે। જે ગંદકીનો છે, જે રાત્રિ દરમિયાન જે કચરો સળગાવવામાં આવે છે એ પ્રશ્ન હલ થઈ જશે। અને એ કચરામાંથી જે અમે તુલસી એન્ટરપ્રાઇઝ નામની કંપની જે છે એને અમે ઇજારો આપેલો છે, એ નિઃશુલ્ક આપેલો છે। અમારા નગરપાલિકાને એક પણ પૈસામાંનો રોકાણ નથી કે ખર્ચો નથી। એના બદલામાં એ અમને સામેથી 15,000 રૂપિયા દર મહિને અંકલેશ્વર નગરપાલિકાને આપશે। 40 માણસોની અંદર કામ કરશે અને એ કામ, એ સાઇટ, જે પ્રોજેક્ટ છે એ 15 જૂન સુધીમાં કાર્યરત થઈ જશે એવી અમને બાહેધરી આપી છે। અને એ જે ઘન કચરો છે એમાંથી એ લોકો ખાતર બનાવશે। ખાતર બન્યા પછી જે એનું જે માર્કેટિંગ છે એ ગુજરાત ગવર્મેન્ટ સાથે ક્રુપકો કંપનીએ એનું MOU કર્યું છે અને એનું માર્કેટિંગ બાય ક્રુપકો